સૌ પ્રથમ વાત ચીનની કરીએ. ચીનના ગાંસુ પ્રાંતમાં 6.2 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ સર્જાયો છે. ભૂકંપને કારણે થઈને લગભગ 111 થી પણ વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે ભૂકંપને કારણે થઈને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે રાત્રે લગભગ 12 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. ચીનમાં ભૂકંપને કારણે થઈને અનેક ઇમારતો પણ ધરાશયી થઈ, ત્યારે ગાંસુ અને કિંધઈ પ્રાંતમાં ભૂકંપથી સૌથી વધુ નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. અનેકો લોકો કાટમાળ હેઠળ હજી પણ દટાયેલા છે, ત્યારે રેસ્ક્યુ કામગીરી હજી પણ ચાલી રહી છે. ભૂકંપમાં સૌથી વધુ નુકસાન કાઉન્ટી અને ડિયાઓજી સાથે જ કિંધઈમાં થયું છે. ભૂકંપના કેન્દ્ર બિંદુની જો વાત કરીએ, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીના પેટાળમાં 10 કિલોમીટર નીચે નોંધાયું છે, ત્યારે ચીનનું આ ઊંચાઈવાળું ક્ષેત્ર હોવાથી ભીષણ ઠંડી પણ અહીંયા પડી રહી છે. ત્યારે ઠંડી વચ્ચે રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. અનેકો લોકો અત્યારે કાટમાળ હેઠળ દટાયેલા છે, તે લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂકંપના કારણે થઈને લોકોના મોત થયા છે, રેરાટી વ્યાપી ગઈ છે લોકોમાં, ત્યારે રેસ્ક્યુની કામગીરીમાં પણ મુશ્કેલી લોકોને પડી રહી છે. એક તરફ ઠંડી, ત્યારે બીજી તરફ આ રીતે ભૂકંપના આંચકાના કારણે થઈને લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે ક્યારે આ કાટમાળ ખસેડાશે, ત્યારે આ મૃત્યુ આંક હજી પણ વધે તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનમાં 5.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, રેસ્ક્યુ કરવા માટેની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને બહાર કાઢવા માટેની અનેકો લોકો અહીંયા મોતને ભેટ્યા છે, ત્યારે લગભગ 111 થી પણ વધુ લોકોના મોત થયા છે.